કડોદરાના મણિનગર ખાતે આવેલા માયાવંશી પ્રગતિ મંડળના ભવન ખાતેથી માયાવંશી અસ્મિતા ગ્રુપ દ્વારા મોડાસા ખાતે અનુસૂચિત જાતિ સમાજની દીકરી પર સામૂહિક દુષ્કર્મ ગુચારી તેણીની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દેવાના ચકચારિત ઘટનાનો વિરોધમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કડોદરાના મણિનગર ખાતેથી નીકળેલી આ કેન્ડલ માર્ચમાં સદગત કાજલની આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચ કડોદરા GIDC પોલીસ મથકે પહોંચ્યા બાદ હત્યારાઓને ફાંસીની સજા મળે તેવી માંગણી કરતું આવેદનપત્ર પોલીસ અધિકારી વડવીને સુપ્રત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં માયાવંશી સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. મારું નામ રમેશભાઈ ઝરભાઈ પરમાર, ગાંગપુર. આજરોજ અમે મોડાસા તાલુકામાં સાયરા ગામે જે બેન કાજલને દુષ્કૃત્ય થયું છે અને આજે એમ કહેવાય કે 10-10 દિવસના વાણા વૈકે હોય, 4 પૈકી 3 આરોપી સરેન્ડર થયા ને એક આરોપી જો ભાગતો ફરતો હોય એને એરેસ્ટ કરીને કાયદાકીય કાર્યવાહી કરીને સખતમાં સખત સજા મળે એવું અમે આવેદનપત્ર આપવા અત્રે GIDC પોલીસ ચોકી કરોડાના PI સાહેબ વડવી સાહેબને આવેદનપત્ર આપેલ છે. હું બળવંતભાઈ પરમાર, એડવોકેટ, પલસાણા સાયરા ગામે, તાલુકો મોડાસા, અરવલ્લી જિલ્લા ગામે જે આ દુઃખદ ઘટના બનેલ છે, શ્રી કાજલબેન જોડે જે એમનું અપહરણ કરવામાં આવેલ છે અને એમના ઉપર રેપ કરી એમની હત્યા કરી ઝાડ ઉપર જે એમની લાશ લટકાવી દેવામાં આવેલ છે, એ અમારા સમાજ માટે, SC સમાજ માટે અને વિશ્વની આ ખૂબ જ દુઃખદ ઘટના બનેલ છે. અને જે નરાધમો આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહેલ છે એમની સામે કોઈ કડક પગલાં લેવામાં આવેલ નથી, જે અનુસંદર્ભે અમે આ તમામ માયાવંશી SC સમાજના બંધુઓ પલસાણા કડોદરા પ્રગતિ મંડળ ખાતેથી કડોદરા આઉટપોસ્ટ સુધી જે કેન્ડલ રેલી કાઢવામાં આવેલ છે અને અમારી ભાવના એવી છે કે આ પોલીસ ખાતા તરફથી, એમના ઉપલા અધિકારીઓ તરફથી અને એમના વડવાઓને સાચી માહિતી આપી આ કેન્ડલ રેલીનું માર્ગદર્શન આપે અને અમારા સમાજના જે દુઃખદ ઘટના બનેલ છે એમને અને કાજલબેનને સાચો ન્યાય મળે એવી ભાવના સહ અમે આ રેલી કાઢેલ છે.